કોડ એસડીઆરએફ સહાય યોજનાના કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું. જી હા, ધાગધ્રા તાલુકાના કોટ ગામે એસડીઆરએફ સહાયમાં ઊંચાપત બાબતે જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરવામાં આવી તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને મળતી સહાયમાં ઊંચાપતના અનેક કેસ બહાર આવી રહ્યા છે. ખાસ એસડીઆરએફ સહાયમાં મોટા પાયે કૌભાંડ ચાલે છે, જે ગત વર્ષે લખતર તાલુકાના અણિયાણી ગામે પણ બહાર આવ્યું હતું. આ વર્ષે ધાંગધ્રા તાલુકાના કોટ ગામે બહાર આવ્યું છે. આવી જ રીતે ખેડૂતોને મળતા સરકારી સહાયના નાણાંની અધિકારી અને વચેટિયાઓ દ્વારા ઊંચાપત થવાના બનાવો વર્ષોથી બહાર આવી રહ્યા છે. ખેડૂતો સુધી સરકારની સહાય પહોંચતી નથી તેવું બહાર આવી રહ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો જ આ ઊંચાપત કૌભાંડ બંધ થાય તેમ છે. આ બાબતે ખેડૂત આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા આપને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ બાબતની કામગીરીમાં ફક્ત કોમ્પ્યુટર ઓપરેટરને જ દોષિત ઠેરવ્યા છે અને તપાસમાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તો આ કૌભાંડ કોઈ ઓપરેટર કે એક થકી શક્ય બની શકે તેમ નથી. ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ જવાબદારીયુક્ત આ યોજના ચાલે છે. તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ કૌભાંડનો સિલસિલો યથાવત રહેવા પામશે. ત્યારે તટસ્થ તપાસ કરી સંડોવાયેલા અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ સાથે ખેડૂતો ધરણા પર બેસશે તેવું ચીમકી ઉચ્ચારવામાં આવ્યું છે. ધાંગધ્રા કોર્ટથી આવેદનપત્ર આપી અને સહકાર આપવા માટે ખેડૂતો આગેવાનો સાથે મળી અને પોલીસને દ્વારા આ જે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે તેમની અટક કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગરમાં આવેલા અટક કરવામાં આવી ત્યારે કિસાન કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાન ખેડૂતો દ્વારા સાથે રામકુભાઈ કરપડા, રોહિત પટેલ, કમલેશ કુટેચા, ભરતભાઈ કમળજડિયા, લીંબડી, ગણપત પટેલ, જગદીશ પટેલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી હતી. આમ ધાંગધ્રા તાલુકાના કોટ ગામે એસડીઆરએફ સહાયમાં ઊંચાપત અંગે આવેદનપત્ર આપી ધરણા પ્રતિક ઉપવાસ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે કાર્યકરોને અટકાયત કરી હતી. મારું નામ ઝાલા શક્તિસિંહ છે. જે કોટ ગામની અંદર એસડીઆરએફની અંદર કૌભાંડ થયેલું છે ત્યારે આજે અમે સુરેન્દ્રનગર એસપી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે જવાના હતા. ત્યાંની યોગ્ય તપાસ અને કોઈપણ એક એજન્સીને આપવામાં આવે, લોકલ પોલીસને ન આપવામાં આવે ત્યારે અમે રજૂઆત કરવા જતા હતા. ત્યાં જ વચમાં અમને ધાંગધ્રા તાલુકા પોલીસે ડિટેન કરી દેવામાં આવ્યા છે. જે કૌભાંડી છે વીસી ગ્રામસેવક, એને બચાવવા માટે ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે, જેને 28 લાખ રૂપિયાની સરકારી તિજોરીની ઊંચાપત કરેલી છે તેમને બચાવવા માટે. અમે ન્યૂઝના માધ્યમથી સરકારને પૂછવા માગીએ છીએ અને જવાબ માગીએ છીએ કે આની ક્યારે યોગ્ય તપાસ થશે અને ક્યારે પગલાં લેવામાં આવશે, અમને એની ખાતરી આપે.